આ કેમ આવ્યો છે અહીં? ખબર નહીં હવે શું નવા નાટક કરશે. તારે અહીં આવવાની શું જરૂર હતી તું મને કહીશ? હું શાંતિથી જીવું છું, એમાં તને કોઈ તકલીફ છે? તો શું કામ મારી પાછળ પડી ગયો છે? પ્યુ, તું કેમ આમ બિહેવ કરે છે? તને ખબર છે હું તને મળવા માટે કેટલો એક્સાઇટેડ હતો, અને તું મારી સાથે આમ બિહેવ કરે છે. મને તો એ જ નથી સમજાતું કે તું મારી સાથે વાત નથી કરતી, મારા મેસેજીસના રિપ્લાય નથી કરતી, મારો ફોન રિસીવ નથી કરતી. એટલે મને ના સમજાયું કે હું શું કરું. એવું તું મને આવી રીતે ઇગ્નોર કરે છે કે મારાથી ના રહેવાયું ને પછી હું તને મળવા માટે આવી ગયો. એવું તને ખબર છે આખી રાત બસ સપનામાં તું જ હોય છે, અને જ્યારે સવારે ઉઠું ત્યારે તું મને નથી દેખાતી તો તું મને બહુ હર્ટ થાય છે. એવું તારા વગર મારો શ્વાસ અટકી જાય છે, નહીં રહી શકું તારા વગર. તારા કારણે મારું હસવાનું અટકી ગયું છે, મારું સુખ અટકી ગયું છે, મારું જીવવાનું અટકી ગયું છે. હું છે ને આ બધામાં અટવાઈ ગઈ છું. નહીં પીવું, આવું નહીં બોલ પ્લીઝ. તું મને કેટલો પ્રેમ કરતી હતી, ભૂલી ગઈ તું? યાદ છે, અને તારા સવાલમાં જ જવાબ છે પૃથ્વી. કરતી હતી, ભૂતકાળ છે, અને ભૂતકાળ ભૂલવા માટે જ હોય છે પૃથ્વી. આજે તમારી બહુ ખોટ ચાલે છે, તમે હોત તો આ પરિવારને તૂટવા ના દે. જેમ માળામાંથી તડકણું અલગ પડે ને, ધીમે ધીમે કરીને માળો વિખરાઈ જાય, એમ આપણા ઘરમાં સંબંધોની દિવાલ પર સ્વાર્થની તિરાડો પડી છે, અને આપણો પરિવાર વિખરાઈ રહ્યો છે. એક સંબંધ નવો બંધાય છે તો બીજો છૂટી રહ્યો છે. આપણા શુભનું વર્તન પણ બદલાઈ ગયું છે. કેવી રીતે વર્તે છે એ રાશિ સાથે, પોતાની પત્નીનો રિસ્પેક્ટ નથી કરતો આ છોકરો. આપણો શુભ આવો તો નહોતો, નક્કી મારી જ કોઈ ભૂલ છે. મેં જેને સારા સંસ્કાર નહીં આપ્યા હોય, મારી જ ભૂલના કારણે આજે બધા ભોગવી રહ્યા છે. ખાસ કરીને રાશિ, અરે એ તો કઈ સમજે એ પહેલા જેને સહન કરવાનું આવ્યું, બિચારી પર શું વીતી રહી હશે. આ બધામાં હું એકલી પડી ગઈ છું, કોઈ જ નથી જેના ખભે માથું મૂકીને હું રડી શકું. આમાં મારો કઈ જ વાંક નતો. એક તો તમે મને અથડાયા, અને ઉપરથી મને ટોન્ટ માર્યો કે સેટ વેચી ના નાખતી. એ ટોન્ટ નતો,
હકીકત હતી. તું જે કરવાનું વિચારી રહી હતી મેં જ કહ્યું છે. એટલે તમને ખરેખર એવું લાગે છે કે હું સેટ વેચી નાખવાની હતી? લાગે છે નહીં, મને વિશ્વાસ છે કે એ સેટ તું વેચી જ મારત. ને એમ પણ તને તો પૈસા જ જોઈએ છે ને, ને પૈસા માટે તું કંઈ પણ કરી શકે. પૈસા માટે હું કંઈ પણ નહીં, મહેનત કરી શકું છું. પૈસાની ભૂખ છે ને તમને, છે મને નહીં, સમજા? અને મારી ઉપર છે ને આવી રીતે જેમ તેમ આક્ષેપો નહીં લગાવવાના. મને જે કંઈ પણ કહેવું હોય એ સમજી વિચારીને કહેવાનું. તને સમજીને જ હું કહી રહ્યો છું, પણ તું જે કરે ને એ વિચારીને કરજે. મને તો એમ થાય છે કે સારું થયું મારી દીદીના લગ્ન તમારી સાથે ન થયા. જો થયા હોત તો એનું શું થાત? એ બિચારી કઈ રીતે સહન કરત આ બધું? હલો, તું સહન નથી કરતી, હું સહન કરું છું. ને બીજી વાત, તારી બહેનના લગ્ન તારા કારણે મારી સાથે નથી થયા. તે તારી બહેનના લગ્ન તોડાવે છે. તારા સ્વાર્થના કારણે તે તારી બહેનનો હાથ લઈ તારો હાથ મારા હાથમાં મૂક્યો છે. પૃથ્વી, પૃથ્વી, તું ક્યારે મારી સિચ્યુએશન નથી સમજતો. કોઈ મારી સિચ્યુએશન નથી સમજતો. તું પણ બીજા લોકો જેવો જ નીકળ્યો ને. તું કેમ મારી વાત નથી સમજતો? તું આવું કેમ કરે છે પૃથ્વી? કારણ કે હું તને પ્રેમ કરું છું. એવું મારે તારી સાથે જીવવું છે. જીવવું છે પણ સમજવું નથી પૃથ્વી. મેં મારા ઘરના લોકોની ખુશી માટે લગ્નનો નિર્ણય લીધો હતો, લગ્ન તોડી પણ નાખ્યા. ને ફક્ત એટલા માટે કે હું તને પ્રેમ કરું છું, પણ મને કોઈ પ્રેમ નથી કરતું. બધા ફક્ત બોલે જ છે. તને ખબર છે લગ્ન તૂટ્યા પછી મારા ઘરના લોકોના મેળા તોણા સાંભળવા પડે છે. મારું ઘર રાશિના લીધે જ ચાલતું હતું, પણ હવે તો એને લગ્ન પણ થઈ ગયા એટલે ઘરની જવાબદારી મારા માથા પર આવી ગઈ. હું બહુ જ હેરાન થઉં છું પૃથ્વી. યુ તો આમ રેડીશ નહીં. હું સમજુ છું તને, તું ચિંતા ના કર. તું નથી સમજતો. સમજતો હોત ને તો અત્યારે અહીંયા ન આવ્યો હોત અને આવી રીતે બિહેવ ન કરતો હોત. હું તને પ્રેમ કરું છું એવું કહેવાથી બધું નથી થતું પૃથ્વી. મારા માથા પર ઘણું બધું છે. કંટાળી ગઈ છું ને કે મને થાય છે કે હું સુસાઇડ કરી લઉં. જતી રહું આ દુનિયા છોડીને, છૂટી જવા બધી ઝંઝટમાંથી.
छूटी जाऊं झंझट माथे।